वरसादी माहौल में वरसादी वार्ता खरेखर आ वात तमारा हृदय ने स्पर्शी जशे। मित्रों, श्रावण महीनो पूर्ण थवाने आरे हतो, खेतरो में छेल्ला घणा समय थी अमृत रूपी जल वरस्यू नहोतु। लोको चिंता में हता, पण हवामान विभागे आगाही करेली ए प्रमाणे आकाश में वादळो देखाया। लोकोने हास थई, पण आ शुं? वरसाद तोफानी हतो अने सांबेलाधार वरसी रह्यो हतो। आने तो आफत कही शकाय। रूखीबा एमना झूपड़ा में एक बल्बना सहारे खावानु बनावी रह्या हता। रूखीबानु आ दुनिया में कोई नहोतु। गामनी नदी थी थोड़े दूर एमनु झूपड़ू हतु। आम तो वरसादनु पाणी एमना झूपड़ा में ना टपके, पण आजे वात जुदी हती। रूखीबा लाइट जवानी बीक में फटाफट खीचड़ी बनावीने खाटला में सूवानी तैयारी करवा माटे सज हता। वरसाद धीमे धीमे रुद्र स्वरूप धारण करी रह्यो हतो। आजे वाघरोटा गाम में वरसाद तांडव नृत्य करी रह्यो हतो। चक्राकार गति थी फरतो पवन अने मोटा फोरानो मार खुल्लामां बांधेल पशुधन सहन करी शकवा सक्षम नहोतुं। वरसादना अवाज में एमनो आक्रंद दबाई जतो हतो। फळियामां पाणी एटलू बधुं वहेवा लागेल जेना कारणे नेवानुं पाणी પણ જમીન ઉપર પડવાને બદલે સીધું ઓવરફ્લો થતા પાણી ઉપર પડતું હતું। વાઘરોટા ગ્રામ પંચાયતને સૂચના મળી કે આના જેટલો જ વરસાદ ઉપરવાસમાં પડે છે, કલેક્ટરશ્રીને સૂચના છે કે કોઈ ઊંચા સ્થાને પહોંચી જાઓ। રાત પડી ગઈ હતી, રૂખીબાની ખીચડી તો થઈ ગઈ, પણ ઘર આખું પાણી પાણી થઈ ગયું હતું। એકલી ડોશી જાણે વરસાદ સામે બાથ ભીડીને પાણીને ઝૂંપડીમાંથી બહાર કાઢ્યા કરતી હોય। વરસાદ અને વીજળીની સંબંધ ભરપૂર છે, પણ લાઇટને હોય, લાઇટ જતી રહી, આખું વાઘરોટા અંધારામાં એ વરસાદી તાંડવ સાથે ગરક થઈ ગયું। અતિશયોક્તિ લાગે, પણ એ રાત્રે કોઈની માચિસથી પણ દીવો ના થઈ શક્યો, કારણ વરસાદ આજે આ ગામને કોળિયો બનાવવા આવ્યો હતો। પેલી કલેક્ટરવાળી સૂચના આપવા જાય કોણ? નાના બાળકો અને મોટાઓ પણ ઘરમાં સંતાયા હતા અને પવનની લહેરખી આવીને ફફડી જતા હતા। 80 વર્ષના બુધાકાકા બોલ્યા કે મારી જિંદગીમાં આવો વરહાદ મેં પહેલાં જોયો નથી। અમારે વરસાદને વરહાદ પણ કે? બધાને તો હૂંફ હતી, પણ પેલી એકલી રૂખીબાનું શું? રૂખીબાનો એકનો એક બલ્બ બંધ થઈ ગયો। અંધારું અને ઉપરથી ઉંમરના કારણે ઓછું દેખાય એટલે રૂખીબા ખાટલે બેસી ગયા। સરપંચને મળેલ સૂચના ગામમાં આપવા જાય કોણ? બધાને ઘરમાં પુરાઈ રહેવું પડે એ સ્થિતિ હતી। ઉપરવાસમાં ભારે વરસાદ અને ખારી નદીને કિનારે વસેલ આ ગામમાં વરસાદી આફત કાળો કેર વરસાવી રહી હતી। રૂખીબાના ઝૂંપડાનું બહારણું તૂટી ગયું એટલે પવન અને વરસાદનો માર પણ વાગ્યા કરતો હતો। કલેક્ટર દ્વારા આપેલ સૂચના પહોંચી ના શકી, બધા ઘરમાં હતા। રૂખીબાનું ઘર ગામથી થોડું દૂર હતું। આ ડોશીને કોઈ મદદ કરતું નહીં, બિચારી એકલવાયું જીવન જીવતી અને ખેતરમાં કામ કરી એ ઝૂંપડીમાં સૂઈ જતી, પણ આજે મેઘો સૂવા દેતો નહોતો। અચાનક જબરજસ્ત અવાજ આવવા લાગ્યા। રૂખી ડોશી વર્ષોથી આ નદીના કિનારે રહેતી એટલે અવાજને ઓળખી ગયા કે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, પણ આવો અવાજ એમણે જીવનમાં પહેલીવાર અનુભવ્યો હતો। એમના અનુભવને આધારે એમને સમજતા વાર ન લાગી કે આજે આ નદી આખું ગામ તાણી જશે। ડોશીને ચિંતા થઈ કે ગામના લોકો જાણતા નહીં હોય તો, પણ એક બાજુ એમ વિચાર્યું કે જાણતા જશે। ડોશીએ મનમાં નક્કી કર્યું કે ટેકરાવાળા હનુમાનજી મંદિરમાં હું પહોંચી જઉં। નદીનો અવાજ ભેકાર બની રહ્યો હતો, ડોશી ફફડી અને એક શ્વાસે ઊઠી અને એવા વરસાદી માહોલમાં મંદિર બાજુ ચાલવા લાગી। મંદિરનો રસ્તો પાદરથી જતો હતો, ત્યાં પહોંચતા ડોશીને નવ નેજા આવી ગયા। ડોશીએ ત્યાં પહોંચી જોયું તો કંઈ દેખાતું નહોતું। ડોશીનું આખું શરીર ફફડતા ફફડતા લથડિયા પણ ખાઈ જતું હતું। આખા ગામમાં આ ડોશી એકલી નીકળી પડી હતી। ગામ તો ઘરમાં પુરાઈ ગયું હતું। ડોશી ખૂબ દયાળુ હતી, પોતે અશક્ત હોવા છતાં એ મંદિરવાળી ફળીમાં
पशाभाई ना मकान ने दरवाजे पहुंची, बारण ने टकोरा मारिया, दरवाजो खुल्यो। डोशीए नदी नी भयानकता नी वात करी, पशाभाई बैटरी चालू करी आखा फळिया में निकली पड़िया। डोशी नवी फळी में पहुंची, त्यां पण बधाई ने जगाड़िया ने सूचना आपी। आ बाजू नदी नू वहेण गाम थी फक्त 20 फूट दूर हतु, बे फळिया बाकी हता, ते बीजा लोको पण पहुंची गया। गाम आखू हनुमान टेकरी तरफ निकली गयु। ढोर ने खीले थी छोड़ी पहेरिया लुगड़े बधा वरसादी तांडो में निकलवा लाग्या। थोड़ी घणी बेटरीओना प्रकाश ने सहारे डोशीनु शरीर एक तो दुबड़ू अने छेला 30 मिनिट थी वरसादनो मार। गाम आखू निकलीने हनुमानजी मंदिरना टेकरी ऊपर पहुंच्यो। ए रात्रे आखी रात बधा एकबीजाने हूंफ आपी टकी रह्या। सवारे वरसाद अड़की गयो हतो, सूर्यनु किरण वादळो चीरीने आववा मथतु हतु, पण सफळ थतु न हतु। आछो प्रकाश ज हतो जेमां स्पष्ट तो देखातु हतु। गाम लोकोए टेकरी उपरथी दृश्य जोयु तो बधा आभा बनी गया। गाम त्यां हतु न हतु थई गयु हतु। बधा दिग्मूढ बनी जई जोई रह्या हता। त्याज पशभाई बोलिया, रूखी डोशी क्या छे? नवी फळीवाळा ईश्वरभाई पटेल पण बोलिया, हा एमणे तो अपना बधाने सजाग करी जीव बचाव्या, नहींतर आपणे आ नदीना वहनमां तणाईने परलोक पहुंची गया होत। बधानी नजर रूखी डोशीने शोधवा लागी, पण रूखीबा होय तो मळे ने? गामना युवानो गाम तरफ दौड़िया। ए दूत जेवी डोशीने शोधवा त्यारे गामना पादरमां आवेल वडला उपर डोशीनी लाश भराई रही हती। गाम लोको आव्या, आजे जेमणे आ डोशी माटे ममता नोती एवा लोकोनी आँखोमां पण आँसू हता। डोशी आखा गामने बचावी पोते आ दुनिया छोड़ी जती रही हती। आ वातने एक महीनो वीती गयो। लोको नवा झूपड़ा अने घर बांधवा लाग्या। त्यारे आ गामनुं नाम बदलीने रूखीनगर पाड़वामां आव्युं। आ रीते लोकोए रूखीबाने जीवते जीवत सुख ना आपी शकनार लोकोए एमना मर्या पछी एमनू बहुमान कर्यु। आ दुनियानी आ रीतज मने गमती नथी। जीवता होय त्यारे सन्मान ना करवानी। मित्रों, आ चेनल आपड़ी नवी चेनल छे, तो जे पण मित्रों गुजराती वॉइस चेनल साथे जोड़ायेला छे ते मित्रों ने विनंती करीश के आ चेनल ने पण तमे लोको सब्सक्राइब करी लो। आ चेनल पर अमे जे संक्षिप्त मा वार्ताओ हशे ते कहवानी कोशिश करीशु। खूब खूब धन्यवाद। जय श्री कृष्ण।